સ્પેશિયલ કાઠિયાવાડી તવા જે છે એમને એ તમે ટ્રાય કરશો તો તમને એક પંજાબી વાળી પણ ફિલિંગ આવશે અને એક રિયલ કાઠિયાવાડી પણ ફિલિંગ આવશે. તો આ તમે જરૂરથી ટ્રાય કરી શકો છો. કેટલી વાર આવ્યો તમે અહીંયા? પાંચમી વાર. પાંચમી વાર આવ્યા છો તમે? પહેલી વાર. પહેલી વાર આવ્યો, કેવું લાગ્યું? સરસ છે, સરસ. આમ ખેડા જિલ્લો નિડિયત આપણે શહેરના દરેક વ્યક્તિ જેણે આ બિરદાવ્યું છે એને ખૂબ દિલથી થેન્ક યુ છે એના માટે. સ્પેસ સારી છે બેસવાનું, ઇન્ટિરિયર સારું છે, સર્વિસ અને સર્વિસ ફર્નિશ પણ સારી છે, વેરાયટીઝ વધારે છે, સ્પેશિયાલિટીઝ તમે ખાઓ તો સારું રહેશે. તો કેમ છો મારા વાલા ચરોતર વાસીઓ, હું તમારો પ્રિય પ્રેમલ નડિયાદની અંદર આવી ગયો છું. ને નડિયાદ એટલે ભાઈ પાવન દર્દી, જય મહારાજના નામે ગુંજી ઉઠતી દર્દી એટલે ભાઈ આપણું નડિયાદ. અને એમાં પણ ભાઈ પીપલક ચોકડી પર આજે આવ્યા છીએ. કઈ આવ્યા છીએ પણ આ કાકેદી હટ્ટી આપણે જોયું હતું, હવે આપણે આવી ગયા છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની અંદર, જે નડિયાદની અંદર પહેલી વાર આવ્યું છે અને 60થી વધુ વિશ્વભરની અંદર 60થી વધુ જ આપણને ફ્રેન્ચાઇઝીસ જોવા મળશે. કેનેડા અને અમેરિકામાં ટૂંક સમયમાં આવી રહી છે, મહારાષ્ટ્રની અંદર પણ છે, પછી ગોવાની અંદર પણ આવેલી છે. તો અને એમની સ્પેશિયાલિટીની વાત કરું તો એમનો જે રિયલ કાઠિયાવાડી ટેસ્ટ છે આપણને જોવાનો છે આજે. અને એની અંદર પણ તમને સિઝલર, કાઠિયાવાડી સિઝલર છે, પછી એમના રોટલા છે, મસાલા રોટલા છે, પીઝા ભાખરી છે, એ પણ આપણે જોવાના છે. તો બહુ વાત નહીં કરી, આપણે ઉપર જઈશું ને મોજ કરીશું, ટેસ્ટ જાણીશું શું શું કઈ રીતનું હોય છે એ પણ આપણે જોઈશું. તો આવી જાઓ મારી સાથે ફરી એકવાર, હું તમને મોજ કરાવી દઉં નડિયાદની અંદર. વડોદરા છે, સુરત છે, તો ઘણી બધી જગ્યાએ આ ફ્રેન્ચાઇઝી આપણને જોવા મળતી હોય છે. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા નોર્મલી એની આપણે ગુજરાતમાં વાત કરીએ 50થી ઉપર શાખા છે. એની સાથે સાથે એ લોકો ગોવામાં, મહારાષ્ટ્રમાં, બેંકોકમાં પણ અત્યારે છે. અને અત્યારે અમેરિકા અને કેનેડામાં એ લોકોની વાત ચાલે છે. પ્રોબ્લી વિધિન 2-3 મંથ્સ દે શુડ હેવ દેર પ્રેઝન્સ ઇન કેનેડા અને અમેરિકા પણ. અને 50-55થી વધારે શાખાઓ થઈ ગઈ છે, 3-4 શાખાઓ અત્યારે અંડરવે છે, ઓલમોસ્ટ વિધિન અ મંથ થઈ જશે. એટલે લાસ્ટ 7-8 વર્ષથી આ લોકો ફ્રેન્ચાઇઝી મોડમાં એકદમ વ્યવસ્થિત રીતે આગળ વધી રહ્યા છે. અને આપણે જે આ ખોડિયાર કાઠિયાવાડી નડિયાદ ઊભા છે અને આણંદમાં જે તનિષ્ની ઉપર છે, એ બંને ખોડિયાર કાઠિયાવાડીના અમે લોકો 3 પાર્ટનર્સ ઓનર છીએ. ઓકે, અને સ્પેશિયાલિટી શું કે આમ જોવા જઈએ તો કાઠિયાવાડીની વાત કરીએ તો આપણે ગુજરાતની અંદર હાઈવે પર પણ મળતું હોય છે, ગામડાઓમાં પણ મળતું હોય છે અને ઓપ્શન્સ ઘણા બધા મળી રહ્યા છે. તો એવું કઈ સ્પેશિયાલિટી છે કે જેનાથી અલગ પડતી હોય બીજા ઢાબા કરતા? રાઈટ, હવે મેઇન કેવું છે પ્રેમભાઈ કે બીઈંગ અ કાઠિયાવાડી, હું એઝ અ કાઠિયાવાડી પર્સન છું, એટલે મેં આટલા વર્ષોથી જે કાઠિયાવાડી ફૂડ ખાધું છે, એક્સપિરિયન્સ કર્યો છે. કાઠિયાવાડી ફૂડ એટલે લોકોના મનમાં કેવું હોય છે કે બહુ વધારે પડતું તેલ અને જગ્યા પેલી પ્લાસ્ટિકની ખુરશી કે કોઈ પણ લોખંડના ટેબલ કાઇન્ડ ઓફ, કે થોડી જ હાઇજિનિયસ જગ્યા ના હોય અને ફૂડની ક્વોલિટી જે હોવી જોઈએ ના હોય, નથી હોતી. જ્યારે કે કાઠિયાવાડી ફૂડ એકચ્યુઅલી એ બહુ જ પ્રોપર અને બહુ જ ટેસ્ટી. અને તમે કહેવાય કે 100 વર્ષ પહેલાં લોકો આ ખાતા, આજે ખાતા, 100 વર્ષ પછી પણ કાઠિયાવાડી ફૂડ જે છે, આપણા રોટલા, આપણી સબ્જી, આપણી રોટી, આપણી ખીચડી કઢી, આ વસ્તુનું મહત્ત્વ બહુ છે. એટલે આ વસ્તુને તમે જ્યારે જ્યારે પીરસો છો ત્યારે કઈ રીતે આપો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમે લોકોએ શું છે અહીંયા કાઠિયાવાડીને એક અલગ કોન્સેપ્ટ આપ્યો છે. એક ઇટાલિયન તમે લુક મારો તમે બતાવશો એમ છો ઇન ધ વિડીયો, તમે લોકો જોશે, આપણા તમારા વ્યૂઅર જોશે કે આપણે એક અલગ જ એક ઇટાલિયન લુક આપ્યો છે. કોઈ કાઠિયાવાડી તમે એક ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ, એક તમે મલ્ટી ક્યુઝાઇનમાં આવ્યા હોય ને એવું લાગશે ત્યારે તમે કાઠિયાવાડી જમવા આવશો. બીજું મારી જો સ્પેશિયાલિટીની વાત કરું, ફૂડ મારી જે ટેસ્ટ જે મારી અલગ અલગ જે વાનગીઓ છે એમાં આપણે ત્યાં ખાખરા પીઝા છે, આપણે ત્યાં બિસ્કિટ ચાટ છે, આપણે ત્યાં વઘારેલો રોટલો તો પણ કોમન છે, પણ સ્ટીલ તમે અહીંયાનો ચાખશો
અને બીજી બધી કાઠિયાવાડી રેસ્ટોરન્ટનો ચાખશો તો તમને વે ડિફરન્સ ખબર પડશે કે આપણું શું છે. અપાર્ટ ફ્રોમ ઇટ, સબ્જીઓમાં પણ વાત કરું તો આપણે ચીઝ, લીલી ડુંગળી, કાજુ છે, મેથી પાપડ, પનીર છે, આવા અલગ અલગ બહુ સબ્જીઓ આપણે ટ્રાય કરીએ છીએ બનાવવાની. સબ્જી જે આપણને નડિયાદની અંદર જોવા જ નહીં મળે. યસ, આ બધી મેં તમને જે કીધી ને આ બધી આઇટમ્સ એવી છે, અમે લોકો રોજ આની અંદર રિસર્ચ પણ કરતા રહેતા હોય છે ફ્રોમ અવર હેડ બ્રાન્ચ ભરૂચ અને બધી જગ્યાએથી. અમારું કોઈને કોઈ ડિસ્કશન થાય, તમે દર વીકેન્ડમાં જોશો ને અમારા ત્યાં કંઈ ને કંઈ નવી વાનગીનો, કંઈ ને કંઈ નવી પ્રેપરેશન તમને જોવા મળશે. એટલે એ જ આપણા દેશી બધી વસ્તુઓથી અમે લોકો કોઈ એડેડ કલર્સ કે ફ્લેવર કે કોઈ આપતા નથી. અમે બધી વસ્તુઓ પણ પ્યોર અમૂલની જ વાપરીએ છીએ. અને તમે જોવો તો વસ્તુઓ બધી અમે જે અમે અલગ અલગ ડિશીઝ જે આપીએ ને, પીપલ આઈ મીન એપ્રિશિએટ અસ લાઈક એનીથિંગ. એટલે અમારું ખાસ કરીને ખોડિયાર કાઠિયાવાડી નડિયાદ અને ખોડિયાર કાઠિયાવાડી આણંદ આ બંને શાખાઓમાં તમે જોશો તો પીપલ આર વેરી હેપી. દે હેવ ગિવન અસ 5 out of 5 star વેન એવર દે કમ હિયર, વિઝિટ હિયર, અને દે આર વેરી હેપી. એન્ડ વીલ એન્શ્યોર કે આવી જ રીતે દરેક લોકો ખુશ રહે અમારે ત્યાં આવીને અને એન્જોય કરે કાઠિયાવાડી ફૂડ. તો આપણે કિચનમાં જઈ શકીએ? શ્યોર, પ્લીઝ કમ. ધોળી રે ધોળી રે ધખાવી બેલી, અમે તારા નામની, હરું તારા નામની રે, ધણી તારા નામની રે. આજકાલ તમે જોતા હશો કે પાણીના પણ ચાર્જિસ હોય છે, કે અમે લોકો 12 થી 18 જાતના સલાડ્સ અને 9 જાતના પીકલ આપણા કસ્ટમર્સને ફ્રી આપીએ છીએ. અને એટલે કે કસ્ટમર અહીંયા આવે, એને જમવાની સાથે આટલા સલાડ, આટલી વેરાયટી, આટલા પીકલ્સ મળે અને એને બહુ જ મજા આવે જમવાની. એનો એક એક્સપિરિયન્સ એન્હેન્સ થઈ જાય, એના કારણે આપણે આ બધી વસ્તુ આપણે કોમ્પ્લિમેન્ટરીમાં આપીએ. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે જ્યારે પણ કોઈ પણ કાઠિયાવાડીની અંદર આપણે વિઝિટ કરીએ છીએ તો એનો રિયલ ટેસ્ટ, એની ભાખરી હોય, રોટલી હોય કે પછી પાપડ હોય, દરેક વસ્તુ આપણને ભઠ્ઠીની અંદર, કોલસાની અંદર જ બનાવવામાં આવતી હોય છે અને એનો જ રિયલ ટેસ્ટ આપણને મળવાનો છે. આપણે ત્યાં રોટલા રોટલી સિવાય આપણે ત્યાં આપણા રૂમાલી પરોઠા છે, આપણે ત્યાં રેગ્યુલર જે પરાઠા છે રૂમાલી પરાઠા છે. રોટલામાં પણ 3 પ્રકાર છે, આપણે જુવાના રોટલા છે, બાજરીના રોટલા છે, મકાઈના રોટલા છે, ઇવન લસણના રોટલા છે. અમે પાલકના રોટલા પણ આપીએ, પાલક રોટલા પણ આવે, પણ એ શું છે કે જેમ સીઝન એ પ્રમાણે, પણ આ બધી વસ્તુ આપણે રેગ્યુલર હોય છે. અને સ્વીટની અંદર આપણે શું હોય છે સર? કાઠિયાવાડી આપણે ગુજરાતી તો સ્વીટ વધારે ભાવતું હોય છે બધા. સ્વીટની અંદર આપણે ગરમની સ્વીટની વાત કરો તો આપણી પાસે ગુલાબજાંબુ છે, ગરમમાં આપણી પાસે લાડુ છે, સુખડી છે, ચૂરમું છે રોટલાનું, બાજરીના રોટલાનું ચૂરમું, પછી આપણે લાડુનું ચૂરમું છે. એના સિવાય ઠંડી સ્વીટની વાત કરીએ તો આપણી પાસે લસ્સી નોટ અ સ્વીટ પણ લસ્સી છે, સાથે આપણે મઠો છે. આપણે આ બધી વસ્તુ આપણે ઠંડી અને ગરમ બંને સ્વીટ્સ આપણે અહીંયા હોય છે. અનિકભાઈ શું ખવડાવવાનો છો આજે? તમને હું ચીઝ, લીલી ડુંગળી, કાજુ અને અમારું ખોડિયાર સ્પેશિયલ તવા, અમારું તવાની સબ્જી છે એ તમને સ્પેશિયાલિટી આજે છે જે તમને બનાવી છે. ખાસ તમને પ્રેમલભાઈ એ કહેવાનું કે આપણા ત્યાં જે પણ સબ્જી છે એ બધી સબ્જીઓને ચોખ્ખા પાણીને ધોઈને એને પછી એને વપરાશ કરવામાં આવે છે. તમે જોશો આપણી હાઇજીન જે મેં તમને કીધું છે એ તમારી હાઇજીન એવી ને એવી રહેશે જે તમને મેં કીધું. નોર્મલી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આ વસ્તુ મિસિંગ હોય છે, જે અમે લોકોએ હંમેશા એન્શ્યોર કર્યું છે કે હાઇજીન સારામાં સારું તમને રહે, કસ્ટમરને બેસ્ટ ફૂડ અને બેસ્ટ ક્વોલિટી સાથે ફૂડ સર્વ કરવામાં આવે. તો કેમ છો ભાવેશભાઈ? એકદમ ફાઇન. જય મહારાજ. જય મહારાજ. આમ કહેવા છે કે અત્યારે નડિયાદના લોકોને જીભમાં વસી ગયો છે સ્વાદ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો. તો રિસ્પોન્સ કેવો છે પબ્લિકનો અને શું કહેશો તમે? 21 ઓક્ટોબર 2022 આપણે આનું ફંક્શનિંગ સ્ટાર્ટ કર્યું અને ઇટ હેઝ બીન ટ્રેમેન્ડસલી ગુડ, કે બહુ જ સરસ રીતે આપણે નડિયાદ ખેડા જિલ્લાના દરેક લોકોએ વખણાવ્યું છે. અને દરેક વખતે દરરોજનું એટલીસ્ટ ઇવનિંગ ટાઈમમાં એવું રહે છે કે લાઈક વેઇટિંગ્સ હોય છે, વિચ ઇટ સેલ્ફ શોઝ કે લાઈક સારો રિસ્પોન્સ છે. સારી રીતે એ લોકોએ આપણને બિરદાવ્યા છે. અને જો ઓવરઓલ આપણે રેટિંગની દ્રષ્ટિથી પણ લઈશું તો અત્યારે વી હેવ ઓલરેડી ટચ નિયરલી 4.3ની આસપાસનું થયું છે. સો એવરી ડે ગુડ રેટિંગ. 4 ચીજોની ઉપર ખાસ ફોકસ રહે છે. 1 is the ambience, ઓકે. 2nd is the quality of the food. 3rd is that how we give the service. અને 4th છે હાઇજીન. આ ચીજ તમે પોતે પ્રત્યક્ષ રૂપે તમે આજે છો, પ્રેમભાઈ, તે તમે જોઈ શકશો. શ્યોર શ્યોર શ્યોર. આજે જોયો, તમને ખબર જ હશે કે કાઠિયાવાડનો પ્રેમ, કાઠિયાવાડી સ્વાદનો પ્રેમ અને કાઠિયાવાડના લોકોનો પ્રેમ જોરદાર છે. એટલે જ આપણે તમે જોઈ રહ્યા છો કે ટેબલ આપણું ફૂલ થઈ ગયું છે અને સાથે સાથે આપણને કોમ્પ્લિમેન્ટરીમાં શું આપે છે એ કહી દો. 12 ટાઈપના સલાડ્સ છે એ પણ તમે જોઈ રહ્યા છો ટેબલની અંદર. તમે આવશો એટલે પીરસવામાં આવશે, એકદમ ફ્રેશ ફ્રેશ કટિંગ કરેલા છે. અને
11 ટાઈપ્સ ઓફ પિકલ્સ આપણને મળવાના છે, જેની અંદર આ જે છે એ સ્વામિનારાયણ જૈન લોકો ખાઈ શકે એમ છે, અને આ જે સ્પેશિયલ લસણના છે જે આપણે જે શોખીન હોય લસણના એ લોકો આ લઈ શકે છે. આ પણ તમે જોઈ રહ્યા છો એકદમ ફ્રેશ છે. આમ ઓપન કરીશું અને એની અરોમા તમને એવું લાગશે કે ના આજ ટ્રાય કરી લઈએ પહેલાં. તો હવે આપણે શરૂઆત કરશું. પહેલાં તો એમના જે સ્ટાર્ટર છે ચકરી ચાટ છે એનાથી શરૂઆત કરી રહ્યા છે મિત્રો. આપણે એક લઈ રહ્યા છીએ આપણા ડીશની અંદર. પીઝા છે એ પણ આપણે ટ્રાય કરીશું. સ્વીટની અંદર પણ આપણે શ્રીખંડ લઈ રહ્યા છે. પછી લાડવો. આમ જોવા જાય તો લાડવો લગનની અંદર તો બહુ નાના હોય, પણ આ લાડવો એકદમ મોટો ને પ્રેમથી ખવડાવી રહ્યા છે એ પણ જોઈ રહ્યા છો. અને ઘી જળતો છે, તમે નીચે જોશો કેમેરામાં તમે જોઈ રહ્યો એકદમ ઘી જળતો લાડવો છે. ખોડિયાર કાઠિયાવાડી સ્પેશિયલ તવા એ આપણે ટ્રાય કરવાના છે. તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે અલગ ગ્રેવીની અંદર પણ બનાવવામાં આવ્યું છે, બે ગ્રેવીની અંદર બનાવવામાં આવે છે. આ તો અચૂકથી ટ્રાય કરજો. પછી જે ચીઝ લીલી ડુંગળી કાજુ, જેની મોનોપોલ એમ એસઓપી પ્રોડક્ટ કહી શકાય, જે અહીંયા જ્યારે જ્યારે લોકો આવે તો આ વસ્તુ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. અને આમ જોવા જઈએ તો લીલી ડુંગળી આપણને ઠંડીની સિઝનની અંદર મળતી હોય છે, પણ એ બારે માસ તમે આ ટ્રાય કરી શકો છો. પછી જે ખીચિયા છે એમના જે મસાલા ખીચિયા છે એ પણ ટ્રાય કરીશું આપણે. રોટલાની અંદર પણ તમને ઘણા બધા ઓપ્શન મળી જાય છે. આ જે છે એ લસણીયો રોટલો છે, પછી આ જે મકાઈનો રોટલો છે, પછી રૂમાલી પરોઠા છે. સ્ટાર્ટરથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ. ચકરી આપણને નાનપણમાં હઈએ તો એમનેમ તમે આપણે ખાતા હોય છે ને એમનેમ વધારે પ્રિય, પછી મોટા થયા એટલે ભૂલી ગયા ચકરીને, પણ એ નાનપણ આપણું જીવંત રાખે છે. ખોડિયાર કાઠિયાવાડી આપણે ટ્રાય કરીએ. એવું કહેવાય કે ચકરીની જે ક્રિસ્પીનેસ છે એ અને જે સાંતળીની અંદર ટામેટા છે, ડુંગળી છે અને સેવ નાખી છે, એકદમ રીચ ફ્લેવર આવશે તમને. અને કાઠિયાવાડીની અંદર એ વસ્તુ તમને વધારે ગમતી હશે વધારે, કે અહીંયા કોઈ કહેવાય ને કે ગ્રેવી લોંગ ટાઈમ સુધી ગ્રેવી પણ મૂકી રાખવામાં આવતી નથી, અને જે રિયલ ટેસ્ટ રિયલ સ્વાદ અને દેશી સ્વાદ આપણને આપવામાં આવશે જે મેઇન કોર્સ છે એની પર ટ્રાય કરીશું. ચીઝ લીલી ડુંગળી કાજુ આપણે ટ્રાય કરી રહ્યા છીએ મિત્રો. એમણે મને જ્યારે એન્ટર થયો ત્યારે એમને પૂછ્યું કે તમારી ફેમસ શું છે અને શું ખાવા જેવું છે. મને કહ્યું કે ચીઝ લીલી ડુંગળી પ્રેમળભાઈ તમે ટ્રાય કર્યો. ખરેખર 10 out of 10 આ સબ્જીને આપણે આપીશું. દરેક વ્યક્તિને ભાવશે, જેને કાઠિયાવાડી ના ભાવતું હોય, આજના જે નાના છોકરાઓ છે ભૂલકાઓ છે એમને ના ભાવતું હોય કાઠિયાવાડી, તો આ ટ્રાય કરાવશો તો અચૂકથી ખાશે. અને એની અંદર જે લીલી ડુંગળીનો ઝાયકો છે ને ખરેખર બહુ ઓસમ છે, અને એટલું સ્પાઇસી નથી જે આપણે વિચારતા હોઈએ છીએ. પંજાબી જેટલી સ્પાઇસી આપણને નહીં લાગે, નોર્મલ ટેસ્ટ છે. અને તમે કરાવી હોય તો એ પણ તમે કરાવી શકો છો. આપણે એમની જે ગ્રીન ગ્રેવીની અંદર બનાવેલી છે એ પણ આપણે ટ્રાય કરીશું. લીલી ગ્રેવીની અંદર કોઈ કલર કે એવું કંઈ નાખવામાં આવ્યું નથી. આની અંદર ગવાર છે, પાલક છે એનો ઉપયોગ કર્યો છે. તમને સબ્જીની અંદર તમે જોશો તો તમને દેખાશે જ અંદર અંદર સાંતળીને નાખવામાં આવી છે, જે ગ્રીન વેજીટેબલ્સ કહેવામાં આવે છે એ જ વસ્તુ આની અંદર નાખવામાં આવી છે. સાલા ખીચડી છે એ પણ આપણે ટ્રાય કરીશું. સ્વામિનારાયણ અને જૈન તમારે જોઈએ એ પ્રમાણે તમને કરી આપવામાં આવશે. અને જે એમની કઢીની વાત કરીએ ને સ્પેશિયાલિટી, તો આની અંદર હળદર નાખવામાં આવતી નથી, જે એટલે એનો પ્યોર જે કલર છે વ્હાઈટ એ તમને દેખાશે. અને એકદમ ઘટ છે, એવું નથી કે ભાઈ પાણી જેવું આપી દીધું, એકદમ ઘટ અને વ્યવસ્થિત ગરમા ગરમ એ પણ આપણે ટ્રાય કરી રહ્યા છીએ. મસાલા ખીચડી, એવન મસાલા ખીચડી, હું તો એવું કહીશ કે આજ સુધી જે ખીચડી ઘણી બધી જગ્યાએ ખાધી પણ આના જેવો ટેસ્ટ આપણને નહીં મળે. સ્પેશિયલી નડિયાદની અંદર જો વઘારેલી ખીચડી ખાવાના શોખીન હોય ને તો આ જગ્યા પર અચૂકથી આવજો. દરેક વેજીટેબલ ફ્રેશ કટિંગ કરીને નાખવામાં આવ્યા છે,
ખાલી એવું નથી કે એનો મસાલાનો સ્વાદ આવી રહ્યો છે, પણ તમે જેને મૂકો છો મોઢામાં અને એને ચાવો છો ને, ખરેખર બહુ જોરદાર સ્વાદ આવી રહ્યો છે. તો ઓલ ઓવર ટેસ્ટની વાત કરીએ તો 10 out of 10 આપી શકાય. એકવાર અચૂકથી વિઝિટ કરો તમારા ફેમિલી સાથે. તમે જોઈ રહ્યા છો કે પાછળ કેટલા બધા ફેમિલીઝ જે અહીંયા આનંદ માણી રહ્યા છે, અને પિકલ્સ છે ઘણું બધું છે, એક વિશાળ શ્રેણી છે, સબ્જી તો છે પણ એની અંદર તમે તમારા પિકલ્સ નાખીને ટ્રાય કરી શકો છો. મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપો બધા મને રજા, બધાને જય સ્વામિનારાયણ. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray.